આગામી પવિત્ર શ્રાવણ માસના આયોજનને લઈને મોટા ગોપનાથ મહાદેવ બ્રહ્મચારી ટ્રસ્ટ દ્વારા ગોપનાથના ગાદીપતિ સીતારામ બાપુના અધ્યક્ષસ્થાને બેઠક મળી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ બ્રહ્મચારી ટ્રસ્ટના હોલ ખાતે આગામી શ્રાવણ મહિનાના આયોજનને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોપનાથના ગાદીપતિ સીતારામ બાપુના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી, જેમાં બ્રહ્મચારી ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડ, ઉપપ્રમુખ પોપટભાઈ ખેની, સેક્રેટરી પરેશભાઈ પટેલિયા તથા ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાઝા, સુજાનસિંહ રાઠોડ, કનકસિંહ ગોહિલ, નાઝાભાઈ આહિર, બાબુભાઈ વાળા, ભરતભાઈ પટેલ તથા આજુબાજુના ગામના સેવક સમુદાયના મંડળના પ્રમુખશ્રીઓ, સરપંચ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં વધારેમાં વધારે મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં યાત્રાળુને પૂરેપૂરી સગવડતા મળે અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને મંદિરનો શણગાર રોશની કરવામાં આવે અને ધામધૂમથી શ્રાવણ મહિનો ઉજવવામાં આવે તે અંગે ચર્ચા કરી હતી. દરેક ગામના બ્રહ્મચારી ટ્રસ્ટની અંદર વધારે 84 તિથિ લખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું તથા યાત્રાળુને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે સહિતની વિવિધ પ્રકારની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તેમ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાઝાની યાદીમાં જણાવ્યું છે. બધી વાત કરી ને લગભગ આયોજન 25મા મોરારી બાપુની રામકથાનું આયોજન થાય એવું ચાલી રહ્યું છે વિચારણા અને બાપુ સીતારામ બાપુ ને મોરારી બાપુ આપણને જેમ આદેશ નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય